હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગુજરાતની ટ્રેડિશનલ પૂરણપોળી, જેને આપણે વેડમી પણ કહીએ છીએ, જેને બનાવવી ખૂબ જ સરળ છે. આજે આપણે ખાસ રીતે પૂરણ બનાવીશું અને તેની સાથે આપણે તેને વણવાની પણ ખાસ રીત જોઈશું, જેથી તમારી પૂરણપોળી ક્યારેય નહીં ફાટે અને એકદમ ફૂલેલી ફૂલેલી બનશે. ખૂબ જ સરળ રીત લાવી છું, જેથી તમને બનાવવામાં ખૂબ જ સરળતા રહેશે. તો વિડીયોને ખાસ કરીને જોજો. તો સૌથી પહેલાં આપણે પૂરણપોળી બનાવવા માટે પૂરણ રેડી કરીશું, જેના માટે આપણે અહીંયા 1/4 વાટકી જેટલી તુવરની દાળ લીધી છે. હવે આ દાળને આપણે 2 થી 3 વાર સાફ પાણીથી ઘસીને ધોઈ લેશું, જેથી આમાં જે કંઈ બી કચરો કે દિવેલ હોય તે બધું જ નીકળી જાય. આજે આપણે ફક્ત એક જ કુકરમાં પૂરણ તૈયાર કરીશું, જે બનાવવું ખૂબ જ સરળ રહેશે અને તમે એકદમ ઝડપથી અને આસાનીથી બનાવી શકો છો, અને પરફેક્ટ માપ સાથે આપણે બનાવીશું. તો દાળ આપણે 2 વાર ધોઈ લીધી છે. હવે જે વાટકીથી આપણે દાળ લીધી હતી ને, સેમ એ જ વાટકીથી આપણે 1/2 વાટકી જેટલું પાણી લઈ લેશું. આ માપ એકદમ પરફેક્ટ છે, આ માપથી લેશો એટલે કુકરમાં પણ એકદમ પરફેક્ટ દાળ બફાશે, પાણી વધશે પણ નહીં અને ઘટશે પણ નહીં. તો અહીંયા આપણે દાળ પલાળીને નથી લીધી, એટલે 1/2 વાટકી. જો પલાળીને લીધી હોય ને તો જેટલી દાળ હોય તેટલી આપણે પાણી લેવાનું, એટલે 1 વાટકી દાળ સામે 1 વાટકી પાણી લેવાનું. હવે આપણે આની અંદર થોડું ઘી ઉમેરી દેશું અને હવે કુકરનું ઢાંકણ બંધ કરી દેશું. 1 સીટી આપણે આને ફાસ્ટ ગેસ પર કરી લેશું, ત્યારબાદ ગેસને ધીમો કરી 5 મિનિટ એને મીડિયમ ગેસ પર આપણે થવા દેશું, જેથી એકદમ સરસ પૂરણ તૈયાર થશે, એટલે કે દાળ એકદમ સરસ બફાઈને તૈયાર થશે. હવે દાળ બફાય છે ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લઈએ, જેના માટે મેં 2 વાટકી જેટલો ઘઉંનો જૂનો લોટ લીધો છે. તેમાં આપણે થોડું મીઠું નાખીશું, જેથી કરી આપણને ઉપરનું પણ ફીકું ન લાગે. થોડુંક આપણે તેલ ઉમેરી દેશું અને જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જઈ આપણે લોટને બાંધી લેવાનો છે. અહીંયા આપણે લોટ બહુ ઢીલો નહીં કે બહુ કડક નહીં તે રીતે આપણે બાંધવાનો છે, એટલે અત્યારે આપણે લોટ મસળવાનો નથી, ફક્ત ભેગો જ કરવાનો છે. અને તમે પાણી વધારે નાખો તો લોટ ઢીલો થાય અને મસળવાથી લોટ સોફ્ટ થાય, તો આપણે ઢીલો નહીં પરંતુ સોફ્ટ લોટ જોઈએ છે, એટલે આપણે મસળીને સોફ્ટ કરીશું, એટલે પાણી વધી ન જાય તેનું ધ્યાન રાખવાનું છે. તો જરૂર પ્રમાણે પાણી ઉમેરી કંઈક આ રીતનો મીડિયમ કડક લોટ બાંધ્યો છે, બહુ વધારે કડક નહીં કે બહુ વધારે ઢીલો નહીં તે રીતનો. હવે આપણે આની અંદર થોડુંક તેલ ઉમેરી દેશું અને લોટને આપણે એકદમ સરસ રીતે મસળવાનો છે. અહીંયા હું તેલ નાખીને મસળી રહી છું, તમે થોડુંક પાણી નાખીને પણ મસળી શકો છો. તો આપણે આ રીતે ટોટલ આ લોટને લગભગ 2 થી 3 મિનિટ સુધી સતત મસળીશું. જેમ જેમ મસળશો તેમ તેમ લોટનો કલર પણ ચેન્જ થવા લાગશે, એકદમ થોડોક વ્હાઈટ થઈ જશે અને સોફ્ટ થઈ જશે, તમે જોઈ શકો છો. તો 2-3 મિનિટ મેં એને મસળી દીધો છે અને આપણો લોટ એકદમ સોફ્ટ તૈયાર થઈ ગયો છે. હવે હાથને થોડા તેલવાળા કરી અને લોટને પણ તેલવાળો કરી લેશું. તો જુઓ એકદમ સરસ લોટ તૈયાર થયો છે. આ રીતનો લોટ હશે તો પૂરણપોળી ક્યારેય નહીં ફાટે. હવે એને ઢાંકી 10 મિનિટ રેસ્ટ આપીશું, જેથી કરી આ સેટ થઈ જાય. તો એટલી વારમાં આપણી દાળ પણ સરસ બફાઈ ગઈ છે. તમે જુઓ, ખોલીને ચેક કરી લઈએ તો તમે જુઓ દાળ આપણી એકદમ સરસ બફાણી છે. પાણી વધ્યું પણ નથી અને ઘટ્યું પણ નથી અને દાળ પણ એકદમ પ્રોપર બફાઈ ગઈ છે. તો આ રીતે આપણે એને થોડીક મેશ કરી લેશું. હવે આપણે આમાં ગોળ ઉમેરી દઈએ. તો જે વાટકીથી આપણે દાળ લીધી હતી સેમ એ જ વાટકીથી એટલા જ માપથી આપણે ગોળ લેશું. આ એકદમ પરફેક્ટ માપ છે, પણ જો તમારે વધારે ગળ્યું ખાવું હોય તો 2 ચમચી વધારે, અથવા તો ઓછું ગળ્યું ખાવું હોય તો એ પ્રમાણે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું ગોળ કરી શકો છો. હવે આપણે આને સરસ મિક્સ કરી અને થોડી વાર પકવીશું, કેમકે ગોળ છે તેમાંથી પણ પાણી છૂટું પડશે, એટલે થોડુંક મિશ્રણ ઢીલું થવા લાગશે. તો આપણે આ મિશ્રણને ત્યાં સુધી પકવીશું જ્યાં સુધી મિશ્રણ એકદમ થીક ન થઈ જાય. તો આપણે આને સતત આ રીતે ચલાવતા રહીએ, થોડી વાર પકવીશું. તો લગભગ 3-1 મિનિટ જેવું થયું છે ને, તમે જુઓ મિશ્રણ આપણું થીક થઈ ગયું છે, એટલે થોડું થોડું થીક થવા લાગ્યું છે. તો આ સમયે આપણે આની અંદર થોડું ઘી ઉમેરીશું અને ફરીથી આપણે આને થોડી વાર પકવવાનું છે, જ્યાં સુધી આ એકદમ સરસ થીક ન થઈ જાય, એટલે કે બધું પાણી બળી ન જાય. તો લગભગ મારે અહીંયા 5-1 મિનિટ જેવું ટોટલ થઈ ગયું છે, 5-6 મિનિટ જેવું. અને તમે જુઓ મિશ્રણ એકદમ થીક થઈ ગયું છે. આ રીતે તવા થતી પાડો ને નીચે, તો મિશ્રણ આસાનીથી નથી પડતું. બસ આવું મિશ્રણ જોઈએ આપણે. તો ગેસને બંધ કરી દેશું અને આપણે આની અંદર થોડો એલચી પાવડર ઉમેરી દઈએ અને તેની સાથે આપણે થોડો જાયફળ પાવડર પણ આ રીતે છીણીને ઉમેરી દેશું. તમે બેમાંથી જો કોઈ એક વસ્તુ ના પસંદ હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે આને બરોબર રીતે મિક્સ કરી લેશું. ચાખી લેવું, જો તમને ગળપણ ઓછું લાગે તો તમે નાખી શકો છો. તો એકદમ સરસ આ રેડી છે. ચેક કરવા માટે આપણે એક ચમચો લેશું અને આ રીતે ઊભો રાખીશું. તમે જુઓ ચમચો આપણા પૂરણમાં આસાનીથી આ રીતે ઊભો રહી છે, તેનો મતલબ આપણું પૂરણ એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં છે. તો આ પૂરણને આપણે એક બાઉલમાં કાઢી ઠંડુ કરવા માટે છોડી દેશું.
હવે આપણો લોટ પણ સેટ થઈ ગયો છે. લગભગ 10 મિનિટ જેવું થયું છે. તમે જુઓ એકદમ સુવાળો લોટ તૈયાર થયો છે, એકદમ માખણ જેવો. ચાવો લોટ હોય ને તો પૂરણ ક્યારેય પણ નથી ફાટતું. હવે આપણે આમાંથી મીડિયમ સાઇઝનો લૂવો લઈ લેશું. લૂવો થોડો મોટો જ લેવો જેથી કરી તમે પૂરણ ફિલ્સ આસાનીથી કરી શકો. તો આ રીતનો આપણે લૂવો લઈ લીધો છે અને હવે લૂવાને આપણે લોટવાળો કરી લેશું અને તેને આપણે થોડુંક વણી લેશું. જો ફર્સ્ટ ટાઈમ બનાવતા હોય તો લૂવો મોટો લેવો અને થોડુંક આ રીતનું મોટું વણવું જેથી કરી તમે આસાનીથી પૂરણ ભરી શકો. હવે આપણું પૂરણ ઠંડું થઈ ગયું છે, તેમાંથી આપણે આ રીતનો મીડિયમ સાઇઝનો બોલ વાળી લીધો છે. તેને આ રીતે સેન્ટરમાં રાખી દઈશું અને હવે આપણે રોટલીની પ્લેટ આ રીતે વાળતા જઈ અને પૂરણને સરસ રીતે ફિલ કરી દેશું. તો આ રીતે તમે મોટો લૂવો લેશો તો તમને પૂરણ ફિલ કરવામાં એકદમ સરળતા રહેશે અને તમારું પૂરણ પોળી એકદમ પરફેક્ટ બનશે. તો આ રીતે આપણે પૂરણને સરસ ફિલ કરી દેવાનો છે. તમે જુઓ હવે આપણે આને પણ ફરીથી લોટવાળો કરી લેશું અને હાથની મદદથી આપણે થોડી રીતે આ રીતે સ્પ્રેડ કરી દેશું જેથી કરી બધી સાઈડથી આપણું પૂરણ સરખું સ્પ્રેડ થાય. અને હવે આપણે આને વણી લેશું. તમે જેટલી જાડી પતલી પૂરણ પોળી બનાવવાનું પસંદ કરો કે ખાવાનું પસંદ કરો તે પ્રમાણે તમે વણી શકો છો. હું અહીંયા મીડિયમ થિકનેસવાળી અને મીડિયમ સાઇઝની પૂરણ પોળી બનાવું છું. તમે નાની મોટી તમારા પસંદ પ્રમાણે કે તમારા ઘરમાં જે પ્રમાણે ખવાતી હોય એ પ્રમાણે બનાવી શકો છો. તો આ રીતની મેં મીડિયમ સાઇઝની પૂરણ પોળી તૈયાર કરી છે. તમે જુઓ આ રીતની આની થિકનેસ છે. તો આપણે આ રીતે બધી જ પૂરણપોળી બનાવી અને તૈયાર કરી લેવાની છે. તો આપણી પૂરણપોળી રેડી છે. તો આપણે તેને શેકવા માટે લઈ લઈએ. એક સાઈડથી તેને શેકાવા દઈશું. થોડુંક તેનો એક સાઈડ શેકાય છે એટલે તેને પલટાવી અને બીજી સાઈડ પણ આપણે તેને સરસ રીતે શેકી લેશું. આ રીતે તેને ફેરવતા રહી આપણે તેને એકદમ સરસ રીતે શેકી લેવાની છે. હવે તેને આપણે પલટાવી દઈશું અને એકદમ સરસ રીતે તેને આપણે શેકી લેશું. તમે ચાહો તો ઘીમાં પણ શેકી શકો છો. તો તમે જુઓ એકદમ ફૂલી અને દડા જેવી આપણી પૂરણપોળી તૈયાર થઈ છે. ખૂબ જ સરળ છે અને ખૂબ જ સરસ રીતે તમારી પૂરણપોળી બનીને તૈયાર થશે. એક જ વાસણમાં પૂરણ પણ તૈયાર થઈ જશે અને એકદમ ફૂલેલી ફૂલેલી અને ખૂબ જ સરસ ટેસ્ટી પૂરણપોળી તૈયાર થશે. આ પૂરણપોળી ખાસ કરીને રસ સાથે ખાવાની બહુ જ મજા પડે. હવે તો કેરીની સિઝન આવવાની તૈયારી છે તો આ રસ સાથે ખાવાની બહુ જ મજા પડે છે. તો તમે પણ પૂરણપોળી આ રીતે ચોક્કસથી બનાવજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમને આજની રેસીપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.